नकली दारू बाद नकली घी तेल नु वेचाण थतुं होवानुं सामे आव्युं छे। पीसीबीए नकली घी अने तेलनो पर्दाफाश सूरत पोलीसे कर्यो छे। पालनपुर पाटिया स्थित गोडाउनमां दरोडा पाडीने मोटी मात्रामां मुद्दामाल कब्जे लईने આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં નકલી તેલ અને ઘી વેચાણ થતું હોવાની ફરિયાદ સુરત પીસીબી ટીમને મળતા પોલીસે બાતમીના આધારે પાલનપુર પાટિયા સ્થિત એક ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા। ગોડાઉનમાંથી નકલી ઘી અને તેલ મળી આવ્યું હતું। એટલું જ નહીં પણ તપાસ કરતા ગોડાઉનમાંથી બ્રાન્ડેડ કંપની સમૂલ, ગુલાબ, ફોર્ચ્યુનર, તિરુપતિ સહિત કંપનીના સ્ટીકર મળી આવ્યા હતા। ગોડાઉનમાં કંપની બ્રાન્ડેડ લેબલ મારી શહેરમાં ઘી અને તેલનું વેચાણ કરતા હતા। हाल तो पीसीबी ની ટીમે દરોડા પાડીને મોટી માત્રામાં નકલી તેલ અને ઘી સહિત સ્ટીકરો કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વની વાત તો એ છે કે આ નકલી ઘી અને તેલનું કૌભાંડના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે, તેમજ કોની કોની સંડોવણી છે। કેટલા સમયથી આ નકલી ઘી અને તેલનું વેચાણ ચાલતું હતું તે દિશામાં હાલ તો સુરત પોલીસે તપાસ શરૂ કરી છે। જી હા, તો સુરત મહાનગરપાલિકામાં પણ અમે એક પત્ર દ્વારા પણ જાણ કરી હતી અને વારંવાર જે તે એરિયામાં જે તે કન્સર્ન પોલીસ સ્ટેશનોમાં આપણે આ જણા કરેલી હતી, પરંતુ આજરોજ તોમર સાહેબની વડપણ અને પીસીબીના ભાટિયા સાહેબ અને સમગ્ર પીસીબી સ્ટાફ ની મદદથી આ ડુપ્લિકેટ ઘી પકડવામાં સફળતા મળી છે। ને અહીંયા સુમૂલના બ્રાન્ડનો ખૂબ મોટો વિપુલ જથ્થો, અમૂલ અને સાગર બ્રાન્ડનો વિપુલ જથ્થો, ત્યારબાદ ફોર્ચ્યુન અને તિરુપતિ તેલના જથ્થો, એટલે આમ ઘણા બધા ડુપ્લિકેટ વસ્તુઓ આજે પકડવામાં સફળતા મળી છે। તો સુરતની આ જાગૃત જનતાને વિનંતી કે આ બધી વસ્તુને ખાસ ધ્યાન આપીને અથવા લોકો અને એનું જે કહેવાય ને કે ઓથોરાઇઝ માણસો પાસેથી ખરીદ કરવાનું રાખે, પણ આ તબક્કે એક કંપનીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે હું ખાસ કરીને પીસીબી સ્ટાફને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું કે જે કામ અમે ઘણા વખતથી રેકી કરીને પકડવાના મથ્યા હતા એ નહોતા પકડી શક્યા, પણ પીસીબીની આખી ટીમે ખૂબ મહેનત કરીને આ કામ પાર પાડ્યું છે। તો સુરત પોલીસ કમિશનર સાહેબ, ભાટિયા સાહેબ અને પીસીબી સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ। છેલ્લા કેટલા વખતથી અમને એવી કમ્પ્લેન મળતી હતી કે અહીંયા આગળ આ વ્યક્તિ છે એ ડુપ્લિકેટ બહુ મોટા પાયે ચાલી રહી છે અને કસ્ટમરને ખૂબ કમ્પ્લેન આવતી હતી, દરેક કંપનીની અંદર આ કમ્પ્લેનો આવતી હતી। એટલે સામૂહિક રીતે એને તપાસ કરતાં અમને ખબર પડી કે આ એક જગ્યા પરથી આ વ્યક્તિ ઘણી બધી દુકાનોમાં ડુપ્લિકેટ તેલ સપ્લાય કરે છે। ફોર્મ્યુલા છે તેલ, ધારો કે તિરુપતિનો ખાલી ડબ્બો, ડબ્બાની નવી કિંમત 120 રૂપિયા હોય, પણ જ્યારે લોકોના ત્યાં ઘર ખાલી ડબ્બો થાય એટલે 20 રૂપિયામાં વેચે, એ 20 રૂપિયાનો ડબ્બો એ લોકો ડબ્બો ઓરિજિનલ ખરીદી લે, એની અંદર પોતે જે સસ્તું તેલ મળે તે ભરી દે, એની ઉપર કેપ્સ્યુલ લગાડી દે અને કેપ્સ્યુલ લગાડીને ફરી પાછું રિપેક કરીને વેચે। આ એમની મોડર્ન ઓપરેટિંગ। કેમેરામેન રાહુલ મકવાણા સાથે દિવેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત।